નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ધોરણ 9 2.5માં દાખલા નંબર 8 અવયવ પાડોનો દાખલો છે. એમાં એક છેલ્લો દાખલો કે જે અપૂર્ણાંકમાં છે એ દાખલો જોઈ લઈએ. આગળ આપણે બે દાખલા કરી ગયા છે, આ ત્રીજો દાખલો છે. તો આમાં કુલ પહેલાં કીધું તે પ્રમાણે પદો ગણવાનું, તો કુલ 4 પદો છે. એમાં જોવાનું કે કોઈ પદો પૂર્ણવર્ગ છે કે પૂર્ણ ઘન છે, તો કે હા, બે પદો પૂર્ણ ઘન છે. તો અહીંયા 27p ઘન એટલે કે એકોનો ઘન, તો 3p હોલ ઘન માઇનસ 216, તો 216 કોનો ઘન, તો 6 એટલે 1/6 ઘન. પછી માઇનસ તમે ગોઠવો 3 × પહેલું × બીજું × પહેલું ઓછા બીજું, આ રીતે લઈ અહીંયા આ રીતે પદો આપણે લઈએ છીએ. તો હવે આ પદોનો ગુણાકાર કરીને તૈયાર રાખો, તો અહીંયા 3 × 2 એટલે ગુણાકાર આવશે. અહીંયા 2 વડે 2 કેન્સલ થશે એટલે 3 × પહેલું પદ × બીજું પદ આવશે. તો અહીંયા 3 × 2 કેન્સલ એટલે ગુણાકાર આવશે માઇનસ 9 3 આવશે. અંડરલાઈન કરેલો ગુણાકાર માઇનસ આ 3 1 3 કેન્સલ થાય છે, સોરી 1 3 કેન્સલ થાય છે એટલે 3/2p થશે. ત્યાર પછી આ કૌંસ સાથે આ માઇનસ 3/2p નો ગુણાકાર માઇનસ 3/2p નો આ કૌંસ સાથે ગુણાકાર કરીએ તો પહેલા બે પદો એના એ જ રહેશે. એટલે અહીંયા હવે ગુણાકાર ચેક કરી લઈએ છીએ કે આપણા રકમ પ્રમાણે પદો, સૂત્ર પ્રમાણે રકમના પદો છે કે નહીં બંધ બેસતા, એ ચેક કરવા માટે આ માઇનસ 3/2p નો 3p સાથે ગુણાકાર સાઇડ પર કરીએ તો માઇનસ 3/2p / 3p કરીએ છીએ, તો માઇનસ 9/2p² થઈ જાય છે. માઇનસ 9p² / 2 એટલે ત્રીજું પદ આપણું બરાબર છે. એ જ રીતે હવે માઇનસ 3/2p નો માઇનસ 1/6 સાથે ગુણાકાર કરીએ તો અહીંયા સાઇડ પર ગુણાકાર જોઈ લઈએ, એનો માઇનસ 1/6 સાથે ગુણાકાર, તો આ 3 કેન્સલ થશે એટલે 2 રહેશે. તો માઇનસ માઇનસ પ્લસ 1/4p આવશે, તો પ્લસ 1/4p છે. એટલે આપણા જે રકમના પદો છે એ સૂત્ર પ્રમાણે બંધ બેસતા છે. એટલે અવયવ પડશે પહેલું પદ માઇનસ બીજું પદ હોલ ઘન, એટલે એટલો એક કૌંસ 3 વખત ગુણાશે. 3p માઇનસ 1/6 અને અહીંયા 3p માઇનસ 1/6. તો આ રીતે એક અપૂર્ણાંકવાળો દાખલો કરાવવા જેવો છે, એટલે એ દાખલો આ રીતે આવશે. તો અહીંયા આ 8મા દાખલામાં તમને આગળના લેક્ચરમાં પ્રેક્ટિસમાં આપી જ દીધા છે 2 દાખલા. ત્યાર પછીનો આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 9. એમાં બદલાય છે અત્યાર સુધી વિસ્તરણ કરો, અવયવ પાડો આવતું હતું, હવે અહીંયા આપણી વિગત બદલાય છે, ચકાસો કીધું છે. હવે ચકાસોના દાખલા હોય તો હવે શું ચકાસવાનું છે, તે કે x³ + y² = x + y (x² - x1) + y. ખરેખર આ સૂત્ર છે એ બે પૂર્ણ ઘનના અવયવ સૂત્ર છે, બે પૂર્ણ ઘન પદોના અવયવ સૂત્ર છે. આ અવયવો મળે પ્લસ હોય તો આ રીતે, બે માઇનસ હોય તો આ રીતે. હવે
ચકાસવા માટે જે બે બાજુ આપી છે, આ જમણા હાથની, આ જમણા હાથની જમણી બાજુ અને આ ડાબા હાથની ડાબી બાજુ, તો તમે કોઈ પણ એક બાજુથી દાખલો ગણવાની શરૂઆત કરી શકો છો. કાં તો ડાબી બાજુથી શરૂઆત કરો તો જમણી બાજુ લાવવાની, અને જમણી બાજુથી શરૂઆત કરો તો ડાબી બાજુ. બને ત્યાં સુધી જે આપણે મોટો ભાગ હોય ત્યાંથી આપણે સાદુરૂપ આપવાનું શરૂ કરીએ. આપણે મોટા ભાગવાળી જમણા હાથની જમણી બાજુથી શરૂઆત કરીએ છીએ, એટલે પહેલો દાખલો લઈએ છીએ. તો અહીંયા પહેલા દાખલામાં નંબર એક, એમાં જમણી બાજુ લઈએ છીએ, જમણા હાથની જમણી બાજુ. તો પહેલાં જમણી બાજુ લખી દઉં છું. તો રકમ પ્રમાણે જે જમણી બાજુ છે એ આ રીતે છે, આ રીતે જમણી બાજુ. હવે અહીંયા સાદુરૂપ આપવાનું છે. પહેલાં કૌંસમાં બે પદો છે, બીજા કૌંસમાં ત્રણ પદો છે. તો આ કામ પણ તમે પ્રાઇમરી લેવલે કરી ગયા છો, બે પદનો બે પદ સાથે, બે પદનો ત્રણ પદ સાથે ગુણાકાર. તો પહેલાં કૌંસના પહેલાં પદને આખા બીજા કૌંસ વડે ગુણાકાર કરીએ તો અહીંયા એક્સનો આખા કૌંસ સાથેનો ગુણાકાર, ત્યાર પછી આ બીજા પદનો ચિહ્ન સાથે પ્લસ વાયનો આખા કૌંસ સાથે ગુણાકાર કરીએ. આ રીતે ગુણાકાર કરવાનો છે. પહેલા કૌંસમાં બે પદ છે, બીજા કૌંસમાં ત્રણ પદ છે. તો પહેલા કૌંસના પહેલા પદને આખા બીજા કૌંસ વડે ગુણાકાર, ત્યાર પછી પહેલા કૌંસના બીજા પદને ચિહ્ન સાથે બીજા કૌંસ વડે ગુણાકાર. હવે આપણે ગુણાકાર કરીએ છીએ તો એક્સનો એક્સ વર્ગ સાથેનો ગુણાકાર, તો કે એક્સ ધન આવશે. પછી ચિહ્નનો, તો પ્લસ માઇનસ માઇનસ એક્સ ગુણ્યા એક્સ, એક્સ વર્ગ વાય છે એટલે ગુણ્યા વર્ગ. ત્યાર પછી બંને પ્લસ છે એટલે પ્લસ એક્સનો વાય વર્ગ સાથે ગુણાકાર, એટલે એક્સ વાય વર્ગ. આ ગુણાકાર પૂરો થયો. હવે આ ગુણાકાર થયો. હવે પ્લસ વાયનો એક્સ વર્ગ સાથે, પ્લસ છે એટલે પ્લસ, પહેલાં એક્સ વર્ગ ઉપર લખીએ તો એક્સ વર્ગ વાય આવશે. ત્યાર પછી ચિહ્નનો ગુણાકાર, તો પ્લસ માઇનસ માઇનસ એક્સ વાય ગુણ્યા વાય એટલે એક્સ વાય વર્ગ આવશે, અને પ્લસ વાય ગુણ્યા વાય વર્ગ. ઘાતોનો સરવાળો, એક જ આધારે જુદી જુદી ઘાતનો ગુણાકાર હોય તો તે આધારે ઘાતોનો સરવાળો, ઘાતાંકના નિયમ પ્રમાણે, એટલે વાય વર્ગ. હવે અહીંયા તમે જોશો તો આ એક્સ વર્ગ વાય વાળું પદ પ્લસ છે અને એક્સ વર્ગ વાય વાળું પદ માઇનસ છે, તો વિરુદ્ધ ચિહ્નવાળા પદો કેન્સલ થાય, ટુ માઇનસ ટુ ઝીરો થાય, એટલે આપણે આ રીતે ડાયરેક્ટ કેન્સલ કરી નાખીએ. એ જ રીતે એક્સ વાય વર્ગ પ્લસ માઇનસ એક્સ વાય વર્ગ એ પણ ઝીરો થઈ જશે, એટલે આપણે ડાયરેક્ટ કેન્સલ કરી નાખીએ છીએ. તો હવે આપણું સાદું રૂપમાં બાકી શું રહેશે, તો એક્સ ઘન પ્લસ વાય ઘન જ બાકી રહેશે. તો આ આપણી ડાબા હાથની ડાબી બાજુ આવી ગઈ, એટલે બરાબર ડાબી બાજુ માટે આ આપણે ચકાસણી કરી. કોઈ પણ એક બાજુથી તમે શરૂઆત કરો અને પછી ડાબી બાજુથી કરો તો જમણી બાજુ લાવો સાબુ, જમણી બાજુથી શરૂઆત કરો તો સાબુ ડાબી બાજુ લાવો. હવે જે પ્રમાણે આ પહેલા દાખલાનું કામ કર્યું એ જ પ્રમાણે આ બીજો દાખલો છે, એમાં ખાલી ચિહ્ન જ બદલાય છે. એક્સ ઘન માઇનસ વાય ઘન એ ચિહ્ન બદલાય છે, અહીંયા પ્લસના માઇનસ અને અહીંયા પ્લસ પ્લસ. તો આ રીતે આ બીજો દાખલો જે છે, આ દાખલો બીજો એ પ્રેક્ટિસમાં કરવાનો છે. આ જ રીતે કામ કરવાનું છે. જમણી બાજુથી તમારે લઈને સાદુરૂપ આપીને ડાબી બાજુ લાવવાનું છે. સાદો ગુણાકાર જ છે એટલે એ તો આવો સાદુરૂપ કહ્યું છે એ પ્રમાણે મોટાભાગના દાખલામાં સાદુરૂપ કરે છે. હવે આ જે બે સૂત્ર છે એ અવયવ સૂત્ર છે, એટલે જે તમે અવયવ સૂત્રોનું લિસ્ટ બનાવો તેમાં આ બે અવયવ સૂત્રો ઉમેરી લેવાના. આ જે ચકાસવાનો દાખલો નવ છે એ તમારા અવયવ સૂત્રો છે, એટલે અવયવ સૂત્રોના લિસ્ટમાં આ બે અવયવ સૂત્રો ઉમેરી લેવાના. ઘનના બે પૂર્ણ ઘનના અવયવો શું પડે, તે બે પૂર્ણ ઘન હોય તો પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન, તો પહેલો અવયવ મળશે પહેલું પદ વત્તા બીજું પદ, બીજા અવયવમાં પહેલા અવયવ પરથી પહેલા પદનો વર્ગ ચિહ્ન બદલવા, પ્લસ હોય તો માઇનસ,
બે પદોનો ગુણાકાર પ્લસ બીજા પદનો ઘન. એ જ રીતે બીજું સૂત્ર કે પહેલા પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન હોય તો તેના અવયવો કયા પદ? તો પહેલો અવયવ પહેલું પદ ઓછા બીજું પદ, બીજો અવયવ પહેલા પદનો વર્ગ, ચિહ્ન બદલવાનું, માઇનસ હોય તો પ્લસ, પહેલું ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. એટલે હવે પછીનો જે દાખલો છે એમાં આ અવયવ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. તો અહીંયા બીજા ત્યાર પછીનો દાખલો દસ દાખલો છે, એમાં આ બે સૂત્રનો ઉપયોગ આવે છે. એટલે દાખલા નંબર દસ અવયવ પાડોનો જ છે. દાખલા નંબર દસ એમાં અવયવ પાડો એમ જ કીધું છે, અવયવનો જ દાખલો છે. એમાં પહેલો છે સત્યાવીસ વાય ઘન વાય પ્લસ એકસો ને પચીસ ઝેડ ઘન આ રીતે. હવે આ સૂત્રમાં બે આ દાખલામાં પદો કેટલા છે? તો બે જ પદો છે. અને બંને પદો કેવા છે? તો કે પૂર્ણ ઘન છે. એટલે અહીંયા આપણે આ પ્લસવાળું સૂત્ર બે પૂર્ણ ઘનના અવયવ કાં તો પ્લસ હોય કાં તો માઇનસ. તો એ રીતે પહેલાં તો પૂર્ણ ઘનમાં ફેરવણી હોય. તો પહેલું પદ એ કોનો ઘન છે? તો એ થ્રી વાય હોલ ઘન હશે. ત્યાર પછી પ્લસ એકસો પચીસ પાંચનો અને ઝેડ એટલે ફાઇવ ઝેડ હોલ ઘન હશે. હવે આ તમારું પહેલું પદ, આ તમારું બીજું પદ, એટલે કે પેલા સૂત્ર પ્રમાણે આ તમારો એક્સ ઘન, આ તમારો વાય ઘન આ રીતે. તો પહેલો અવયવ આવશે પહેલું પદ વત્તા બીજું પદ. તો આ તમારું અહીંયાથી પહેલું પદ, આ તમારું બીજું પદ, એટલે પહેલો અવયવ આવશે પહેલું પદ પ્લસ બીજું પદ, આ પહેલો અવયવ. ત્યાર પછી બીજો અવયવમાં પહેલા પદનો વર્ગ, જો તમારે એક સ્ટેપ વધારે કરવું હોય તો હું એ રીતે કહું છું, પહેલા પદનો વર્ગ ચિહ્ન વિરુદ્ધ પ્લસના માઇનસ બંને પદોનો ગુણાકાર, પહેલા અને બીજા પદોનો ગુણાકાર પ્લસ બીજા પદનો વર્ગ આ રીતે. આ બે સૂત્રોનો ઉપયોગ આવે છે. પ્લસ બીજું પદ જે છે એ બીજા પદનો વર્ગ. અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરો. આ એક્સ ઘન પ્લસ વાય ઘન હોય તો પહેલો અવયવ આ એક્સ પ્લસ વાય, બીજો અવયવ પહેલાનો વર્ગ ચિહ્ન વિરુદ્ધ પહેલા બીજા પદોનો ગુણાકાર પ્લસ બીજા પદનો વર્ગ. હવે એનું સાદું રૂપ પહેલો કૌંસ એનો એ જ આવશે, એટલે થ્રી વાય પ્લસ ફાઇવ ઝેડ આવશે. અને અહીંયા સાદું રૂપ આપશો વર્ગ કરશો તો નવ વાય વર્ગ ગુણાકાર પાંચ તરી પંદર વાય ઝેડ પ્લસ પાંચનો વર્ગ પચીસ ઝેડ વર્ગ આ અવયવ બે અવયવ આવશે. એટલે અહીંયા આ અવયવ સૂત્રનો ઉપયોગ કરવાનો છે જે આપણે આગલા દાખલામાં ચકાસશે તે જ સૂત્ર. ત્યાર પછીનો બીજો દાખલો એવો જ છે પણ માઇનસનો છે. તો ચોસઠ એમ ઘન માઇનસ ત્રણસો ને તેતાલીસ એમ ઘન છે. આગળ મેં કીધું તે પ્રમાણે પહેલું કામ તો પદો ગણો, કેટલા પદો છે? તો કે બે છે. ત્યાર પછી બંને પદો કેવા છે? પૂર્ણ વર્ગ છે. કારણ કે જો પૂર્ણ વર્ગ હોય અને માઇનસ હોય તો બે પૂર્ણ વર્ગના તફાવતનું પણ અવયવ સૂત્ર છે. એટલે પહેલાં એ નક્કી કરો કે બંને પદો પૂર્ણ વર્ગ છે કે પૂર્ણ ઘન છે. પૂર્ણ વર્ગ હોય અને માઇનસ હોય તો તેનું અલગ સૂત્ર એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરના અવયવ. પણ અહીંયા પૂર્ણ ઘન છે તો પહેલાં એને ઘનમાં ફેરવો. તો ચોસઠ એટલે ચારનો ઘન એટલે ફોર એમ હોલ ઘન માઇનસ ત્રણસો ને તેતાલીસ એ સાતનો ઘન છે એટલે સાત ઘન સાત એમ હોલ ઘન આ સૂત્ર. હવે માઇનસવાળું સૂત્ર આ તમારું પહેલું પદ પહેલો કૌંસ બીજો કૌંસ એ તમારું બીજું પદ. હવે પહેલો અવયવ તો આ પહેલું પદ ઓછા બીજું પદ આ પહેલો અવયવ. ત્યાર પછી બીજા અવયવમાં પહેલા પદનો વર્ગ
માઈનસ ના પ્લસ ચિહ્ન બદલવાનું. પહેલો અવયવમાં માઈનસ હોય તો ચિહ્ન બદલીને બંને પદોનો ગુણાકાર આવે, અને પ્લસ બીજા પદનો વર્ગ આવે. આ રીતે આવશે. એટલે પહેલો અવયવ એનો એ ફોર એમ માઇનસ સાતનો, બીજો અવયવ ચારનો વર્ગ સોળ એમ સ્ક્વેર પ્લસ ગુણાકાર સાત છ અઠ્યાવીસ એમ એમ પ્લસ સાતનો વર્ગ તો તે ઓગણપચાસ એમ સ્ક્વેર. આવ્યું. તો અહીંયા આપણે આ દાખલામાં આપણે આ બે અવયવ સૂત્રનો ઉપયોગ કરવાના છે. અહીંયા આ પ્લસવાળું અને આ માઇનસવાળું સૂત્ર. તો એવા જ બે દાખલા તમારે પ્રેક્ટિસમાં, એક ત્રીજો પ્રેક્ટિસમાં, કે આઠ એક્સ ઘન પ્લસ સત્યાવીસ વાય ઘન અને ચોથો દાખલો બસો સોળ પી ઘન માઇનસ ત્રણસો ને તેતાલીસ ક્યુ ઘન. તો આ બે દાખલા તમારે પ્રેક્ટિસમાં ગણવાના છે. એટલે આ પણ બે સૂત્રો જ છે. એટલે તમે જે અવયવ સૂત્રોનું લિસ્ટ બનાવો તેમાં આ બે અવયવ સૂત્રો પણ ઉમેરી દેજો. એને લગતા પણ દાખલા અવયવ પાડવાના આવ્યા છે. ત્યાર પછી અગિયારમો દાખલો છે, એ પણ અવયવ પાડવાનો જ છે. અગિયારમો દાખલો. હવે એની રકમ અને એના પદો કેટલા છે એ જુઓ. એની રકમમાં કેટલા પદો છે તે અગિયારમાં. તો રકમ આ પ્રમાણે છે, સત્યાવીસ એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ નાઇન એક્સ વાય ઝેડ. હવે અહીંયા કયું સૂત્ર વાપરશો તે, એટલે કુલ ચાર પદો છે, ચાર જ પદો છે. એમાં પહેલાં ત્રણ પદો પૂર્ણ ઘન છે, પહેલાં ત્રણ પદો પૂર્ણ ઘન છે, અને ચોથું પદ આપણા એવું એક સૂત્ર આવે છે, એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ થ્રી એક્સ વાય ઝેડ નો અવયવ સૂત્ર આવે છે. તો પહેલાં તો આ પદ, આ ત્રણે ત્રણ પૂર્ણ ઘન છે તો એને ઘનમાં ફેરવીએ તો આ થ્રી એક્સ હોલ ઘન, આ વાય ઘન, આ ઝેડ ઘન. પછી જોઈએ કે ચોથું પદ આપણા સૂત્ર પ્રમાણે છે, સૂત્ર પ્રમાણે બંધ બેસતું છે, તો ત્રણ ગુણ્યા અહીંયાથી પહેલું ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું પદ, ત્રણ ગુણ્યા પહેલું ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું કરીએ છીએ. આ તો એટલે સૂત્ર પ્રમાણે છે, પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રીજા પદનો ઘન માઇનસ ત્રણ ગુણ્યા પહેલું ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું પદ હોય તો તેનો પહેલો અવયવ પડશે પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ, અને બીજો અવયવ પડશે પહેલાંનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ. મેં કહ્યું તે પ્રમાણે તમે હંમેશા સૂત્રોને આ રીતે ઉચ્ચારણ કરો અને રકમમાં જે પ્રમાણે પદો આવતા હોય એ પ્રમાણે પદો મૂકતા જાઓ. તો હું બોલું છું, ઉચ્ચારણ કઈ રીતે કરું છું અને લખું છું કઈ રીતે એ ખાસ ધ્યાન. પહેલો અવયવ પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ, બીજા અવયવમાં પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ માઇનસ ચિહ્ન બદલવાનું છે. પછી પહેલું ગુણ્યા બીજું પદ, પહેલું ગુણ્યા બીજું પદ માઇનસ બીજું ગુણ્યા ત્રીજું પદ માઇનસ પહેલું ગુણ્યા ત્રીજું પદ. આ રીતે, આ રીતે પહેલો અવયવ આ બીજો અવયવ. એટલે અહીંયા આપણે પહેલા સ્ટેપમાં આપણે ચકાસણી કરો કે આપણા જે ચાર પદો છે એ કયા સૂત્રો સાથે સંબંધ ધરાવે છે, કયા સૂત્ર સાથે બંધ બેસતા પદો છે. તો એ આપણે પહેલાં ચકાસી લીધું કે હા આ સૂત્ર સાથે આપણા ચાર પદો બંધ બેસતા છે. પછી એના સૂત્રોનો ઉપયોગ કર્યો
તો સૂત્ર પ્રમાણે એના બે અવયવ પાડ્યા. અહીંયા સાધુ રૂપ અપાશે પહેલો અવયવ તો એનો એજ હશે. એટલે અહીંયા આ રીતે સાધુ રૂપ આપીશું તો વર્ક કરવાના છે આ રીતે. ત્રણ એક્સ એટલે કે 9x² પ્લસ વાય વર્ક પ્લસ ઝેડ વર્ક માઇનસ બંને પ્લસ છે એટલે 3xy માઇનસ બંને પ્લસ જ છે ગુણ્યા વાય ઝેડ માઇનસ બંને પ્લસ જ છે એટલે માઇનસ 3xz. તો આ બીજો અવયવ. તો આ રીતે બે અવયવ છે. પણ એ ક્યારે શક્ય છે? તમને અવયવ સૂત્ર તમારા મગજમાં ફ્રી હોય તો જ તમે દાખલો ગણી શકો છો. રકમ જુઓ દાખલાની, પદો ગણો, કેવા છે પદો, કઈ ટાઈપના છે, એટલે તમારા મગજમાં ટ્યુબલાઇટ થવી જોઈએ કે આ દાખલો કયા સૂત્ર સાથે કનેક્ટેડ છે. તો એ રીતે તમારા સૂત્રો પાકા હશે તો જ તમે દાખલો કરી શકશો. કારણ કે ઘણા બધા વિસ્તરણ સૂત્રો અને ઘણા બધા અવયવ સૂત્રો છે, એમાંથી માંડ તમને એક જ વિસ્તરણનો દાખલો પૂછાય અને માંડ એકાદ અવયવનો દાખલો પૂછાય. તો તમને પહેલાં તો રકમ પરથી નક્કી કરતાં આવડવું જોઈએ કે આ દાખલો છે એ કયા વિસ્તરણ સાથે કનેક્ટેડ છે. એટલે તમને રકમના પદો પરથી તમને એ સૂત્રનો ખ્યાલ આવવો જોઈએ. એવી જ રીતે અવયવના દાખલામાં પણ એ રીતે સૂત્રનો ખ્યાલ આવવો જોઈએ. હવે ત્યાર પછીનો 12મો દાખલો પણ ફરી ચકાસવાનો કીધું છે. તો 12મા દાખલાની રકમ આ પ્રમાણે એવું કીધું છે, નીચેથી લખું છું. 12મો દાખલો ચકાસો કીધું છે. હવે એણે રકમમાં આ રીતે આપ્યું છે, x³ પ્લસ y³ પ્લસ z³ માઇનસ 3xyz બરાબર 1/2 એણે વધારાના મૂક્યા છે. અહીંયા સોરી, સૂત્ર એટલે આ રીતે છે. જમણી બાજુ પછી કૌંસમાં એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ ઝેડ હોલ સ્ક્વેર પ્લસ ઝેડ માઇનસ એક્સ હોલ સ્ક્વેર. તો 12મા દાખલો ચકાસવાનો છે. એમાં આગળ મેં કહ્યું તે પ્રમાણે કોઈ પણ ચકાસવાનો દાખલો હોય તો તમારે જે બે બાજુ હોય એમાંથી કોઈ પણ એક બાજુથી તમે શરૂઆત કરી શકો. કાં તો જમણી બાજુથી કરો તો સાદુરૂપ આપતા આપતા ડાબી બાજુ લાવવાનું, ડાબી બાજુથી કરો તો સાદુરૂપ આપતા આપતા જમણી બાજુ. કહ્યું તે પ્રમાણે જે ભાગ મોટો હોય તે ભાગથી શરૂઆત કરો. વરસાદ પડે છે તો અહીંયા આપણી જમણી બાજુ મોટી છે. તો જમણી બાજુ અહીંયા 12મા દાખલામાં જમણી બાજુ